હલો, કેમ છો મિત્રો? બધા મજામાં ને? શું ચાલી રહ્યું છે? બધા આનંદ કુશળમાં હશો? નવા વર્ષના બધાને દિવાળી પછીના જય શ્રી કૃષ્ણ, બધાને હેપી ન્યૂ યર, બધાને સાલ મુબારક. મિત્રો, દિવાળી પછી નવા સત્રમાં આપણે મળી રહ્યા છીએ. ત્યારે આપણે ધોરણ 10ની અંદર વિષય ગુજરાતી વતનની વિદાય થતા કાવ્ય નંબર 13 આપણે ભણીશું. મિત્રો, તક્ષિલા વિદ્યાલય હળવદ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાંથી મિત્રો, આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં જે પાઠ આવતા હતા એ બધું બંધ હતું. હવે આપણે એને ફરી પાછું ચાલુ કર્યું છે, તો ફરી આપણે એને ભણવાનું ચાલુ કરશું. મિત્રો, તમે બધા 10મા ધોરણમાં છો, બરાબર? એટલે પરીક્ષા તો ક્યારેક વહેલી કે મોડી આવશે જ, બરાબર? એટલે આપણે મહેનત કરવાનું, વાંચવા લખવાનું ચાલુ કરી દેવાનું. વ્યવસ્થિત તમે બધા વાંચતા જ હશો, પણ થોડુંક વધારે વ્યવસ્થિત ચાલુ કરી દેવાનું. આપણે વિષય ગુજરાતી ધોરણ 10 કાવ્ય નંબર 13 વતનથી વિદાય થતા એના લેખક છે જયંત, સોરી, એના કવિ છે જયંત પાઠક. કાવ્યના કવિ હોય અને પાઠ જે છે એના લેખક હોય. મિત્રો, વતનથી વિદાય થતા, વિદાય તો કોઈ પણ હોય, પણ વિદાય છે ને મિત્રો વસમી હોય. હે, પછી દીકરીની વિદાય હોય તોય ભલે, એક મિત્રની વિદાય હોય તોય ભલે, કે તમારા વતનથી વિદાય હોય તો ભલે. તમે જોજો, કોઈના ઘરે 2-5 દી રહ્યો અને પછી તમારે અહીંયા ચાવાનું થાય ને તો આપણું આમ હૃદય ભરાઈ જાય. હે, આપણને એમ થાય કે હવે અહીંથી જતું રહેવાનું. તો આપણા ઘરે કોઈ 2-5-10 દિવસ રોકાવા આવ્યું હોય ને પછી એ જવાનું કે ને, તોય આપણને થાય કે હવે આ જતા રહેશે. પણ મિત્રો, આપણે તો આ વતનથી વિદાય થતા ની વાત છે કે જે કવિ પોતે જયંત પાઠક જે છે એનો જન્મ 20-10-1920 થયો હતો અને અવસાન જે છે એ 1-3-2003માં. ખૂબ જ ટૂંકી જિંદગી જીવેલા જયંત પાઠક જે વ્યક્તિ જે છે એને પોતે આ કાવ્ય પોતાના વતનની આગળ બહુ સરસ રીતે લખ્યું છે. વતન તો બધાને યાદ હોય જ. તમે જો કે જ્યારે રામચંદ્રજી ભગવાન જે છે એને શ્રીલંકા ઉપર પોતાની જીત કરી લીધી અને જીત કર્યા પછી લક્ષ્મણ એમ કહે છે કે ભાઈ, હવે આપણે અયોધ્યામાં નથી જવું, એમ આપણે બધા અયોધ્યાવાસીઓને અહીંયા તેડાવી લઈએ અને આપણે આ સોનાની લંગરીની અંદર આપણે અહીંયા રોકાઈ જઈએ. ત્યારે રામે બહુ સરસ મજાનું કીધું હતું પોતાના વતન માટે લક્ષ્મણને એક જ લીટીની અંદર કે હે લક્ષ્મણ, જનની ચ જન્મભૂમિ ચ સ્વર્ગસ્ય ભી ગરિષ્યામિ. જનની એટલે પોતાની માં, જન્મ દેનારી જનિતા, અને જન્મભૂમિ એટલે જ્યાં આપણો જન્મ થયો છે ધરતી, એ સ્વર્ગથી પણ ચડિયાતી હોય છે. તો મિત્રો, આવા વતનની સરસ મજાની વાત જયંત પાઠકે આપણને કરી છે. જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ જિલ્લો પંચમહાલમાં થયો હતો. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. એ દાહોદ જે છે અને સુરતની કોલેજમાં પ્રોફેસર તરીકે એમણે કામ કર્યું. મિત્રો, અમે જે હાઈસ્કૂલમાં ભણાવતા હોય શિક્ષક કહેવાય અને કોલેજમાં ભણાવે અધ્યાપક પ્રોફેસર. મરમર, સંકેત, વિસ્મય, મૃગિયા, અનુનય વગેરે તેમના કવિતા સંગ્રહ છે. ક્ષણોમાં જીવું છું એમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. વનાચલ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવ્યત્રી, કિમપી, દ્રવ્ય એમના વિવેચન ગ્રંથો છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીમાં એવોર્ડ પ્રાપ્ત થયા છે. વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્યનાયકને વતનથી વિદાય થવાનું હોય છે ત્યારે અનુભવાતી પીડા આ સોનેટમાં વ્યક્ત થઈ છે. મિત્ર, એક સોનેટ છે, સોનેટ એટલે 14 લીટીનું કાવ્ય. તમે મિત્રો આમાં જોજો, 14 લીટી જશે. એમાં 6 લીટી પ્રશ્ન હોય તો 8 લીટી એનો જવાબ હોય, 8 લીટી પ્રશ્ન હોય તો 6 લીટી જવાબ. સોનેટ એટલે 14 લીટીનું કાવ્ય જે છે. તો આ સરસ મજાનો જે સોનેટ જે છે એ સોનેટ અહીંયા આપેલું છે. ઘણા વર્ષો પછી એ વનજન, ખેતર, કોતર, ડુંગર, નદી મળ્યા હતા એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય એમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. આપણા ઘરે મિત્રો, ગામડાની અંદર આપણે ઢોર રાખતા હોય, ગાય, ભેંસ, બકરી, ઘેટા,
પછી અમુક સમય આપણે એને વેચી દેતા હોય છે, પણ વેચ્યા પછી એનો બીજી જગ્યાએ સારો માલિક નથી મળતો, અથવા મળે છે પણ એ જે ઢોર જે છે પોતાના જૂના ઘરને વારંવાર યાદ કરતું હોય છે. ઘણી વખત તો એ ઢોર છે ને પોતાના જૂના ઘરે હાલીને પાછું આવતું રહેતું હોય છે. કારણ કે આ એક ઢોર છે, જે જાનવર છે તોય એને જો આ છોડવું ગમતું ન હોય તો આપણે તો માણસ છે. તો આ કવિ જે છે પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. કવિને પોતાના વતન છોડીને હવે જવાનું છે, પણ કવિને ગમતું નથી. પગ ઉપડતા નથી, જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી, એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી. મિત્રો, સમય ક્યારે કોઈની રાહ જોતો નથી. સમય અને મોઢામાંથી નીકળેલું વેણ, આ બે વસ્તુ જે છે ને ક્યારેય પાછું આવતું નથી. એટલે મિત્રો, વિચારી વિચારીને બોલવું જોઈએ અને સમયનો પણ વિચારી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. સમય જે છે સમયની સાથે જ આપણે ચાલવાનું છે. એક કૂતરો પણ થોડી વાર પાછળ પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે. જે લેખક છે જે જ્યારે અહીંયાથી નીકળે છે ત્યારે કૂતરો જે છે એ પાછળ થોડી વાર એની સાથે આવે છે અને પછી એ પણ પાછો વળી જાય છે. સ્વાભાવિકતા ભર્યું આલેખન થયું છે. અંતે કાવ્યનાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રિસાઈને એની મા એની પાછું બોલાવતી હોય એમ મને મારી મા બોલાવે છે. એની મા એટલે એની પોતાની જન્મભૂમિ, એને એને મા કીધી છે. કે બાળક રિસાઈ ગયું હોય, રિસાયેલા બાળકને મા વારંવાર મનાવતી હોય, હે બેટા ખાઈ લે, બેટા પી લે, હવે નહીં વઢું, બેટા હવે આમ નહીં કરવું, પણ એ જે મા પોતાના બાળકને જે પોતે વારંવાર એને મનાવે છે અને મા જેમ બોલાવે છે એમ જાણે લેખક આજ કવિને પણ એને જયંત પાઠકને પણ એની જન્મભૂમિ પાછી બોલાવતી હોય એવું લાગે છે. પણ આ માત્ર ભ્રમ હતો, એનો ખાલી વિચાર હતો, હકીકત નહીં. વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણતાને ખૂબ સુંદર રીતે કવિ આ સોનેટમાં મૂકી આપી છે. વતન જે વિચ્છેદ એટલે વતનથી જે દૂર પડવાની જે વાત જે છે એ આ સોનેટની અંદર કરુણતા જે છે એને ખૂબ રીતે આવી ગઈ. અમે પણ મિત્રો તમે જુઓ કે અમે અમારા વતનમાંથી અહીંયા નોકરી કરવા આવ્યા હોય બરાબર, પછી ગામડે જવાનું હોય, ગામડેથી આવવાનું હોય તો આમ કેટલાય વિચારો આવે. અને તમે પણ અહીંયા હોસ્ટેલમાં અમુક મિત્રો રહેતા હશે, એ મિત્રોને હોસ્ટેલવાળા મિત્રોને પોતાના વતનની યાદ વારંવાર આવતી હોય, અથવા ગામનો કોઈ વ્યક્તિ આવે ગામમાં જવાનું હોય તો કેટલી ઉતાવળ હોય છે. તો અહીંયા પણ આ વતનથી વિદાય થતાં જે છે એ કાવ્યની અંદર પોતાના વિદાય. અને મેં તમને હમણાં કીધું એમ મિત્રો, વિદાય જે છે ને તો વસમી જ હોય, કોઈ પણ નહીં હોય, વિદાય જે છે વસમી હોય. તો મિત્રો, આ સરસ મજાનું કાવ્ય જે છે, સરસ મજાનું સોનેટ છે, આપણે ભણીશું. એ મૂક્યું વને મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે સણ, મૂક્યા ડુંગરને નદી વતનના એક ઓતરો ખેતર. આંખો બે રહી ભારતી વાળી વળી પાછી ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર, દોડ્યું ધન. એ મૂક્યું વન એ મૂક્યા જન, પોતાના વતન પણ મૂકી દીધું, પોતાની વન મૂકી, જન પોતાના અંગત માણસો, પોતાના સ્નેહીજનો, પોતાના સંબંધીઓ એને પણ મૂકી દીધા. એ વતન મૂક્યું એ પોતાનું ઓળખીતા બધા માણસોને મૂકી દીધા. ઘણે વર્ષે મળ્યા જે સણ, ઘણા વર્ષો પછી જે સણ, જે સમય આવી ગયો છોડવાનો, એ મૂકી દીધો. મૂક્યા ડુંગરને નદી વતનના એ કોતરોને ખેતર. ગામડાની અંદર પોતાના ડુંગરા હતા, નદી હતી ગામની, વતનની કોતરો હતી અને પોતાના જોયેલા જાણેલા ખેતરો હતા. ત્યાં લેખક હરતા ફરતા રમતા દોડતા બધું જ લેખકને ખૂબ યાદ આવે છે. આંખો બે રહી ભાળતી વળી વળી પાછું ભીડ્યું એ ઘર, અને આંખો વારંવાર પાછું વળી વળીને જુએ છે. એ બે આંખો શું જોવે છે? તેમણે બંધ કરેલું પોતાનું ઘર. ભીડ્યું એટલે બંધ કરવું, પોતાનું બંધ કરેલું ઘર જે છે પાછું વળી વળીને લેખક કવિ જોવે છે. અને એ કહે છે કે પાછું વળી વળીને જોવે છે પોતાનું બંધ કરેલું ઘર. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર, છોડ્યું ધણ. જેમ આપણા ઘરેથી મેં તમને અગાઉ વાત કરી કે આપણે ઢોરને વેચી દીધું હોય, કોઢાર એટલે ઢોરને બાંધવાની એક જગ્યા, જેને આપણે કોળિયું કહીએ છીએ, ઢાળિયું કહીએ છીએ. એ પોતાના ઢોર જેમ તલખે છે, પોતાનું જૂનું જે કોઢાર છે, પોતાનું જૂનું જે ઘર છે તલખે છે. છોડ્યું ધણ, અને ધણ છોડીને એ પાછું આવતું રહે છે. એવી વતનથી વિદાય લેતા લેખક કવિ જે છે એ કવિને વતનથી વિદાય થતાં એટલું જ દુઃખ લાગે છે. મિત્રો, આ ચાર કડી આપણે પહેલાં જોઈએ કે પોતે વન જન બધું છોડી દે છે,
ઈસાણીને યાદ આવે છે. લેખક જ્યાં ફર્યા હતા, હર્યા હતા, રમ્યા હતા એ ડુંગર, નદી, વતન અને કોતર ને ખેતર યાદ આવે છે. એની આંખો, કવિની આંખો વારંવાર પાછું વળીને જોવે છે પોતાના બંધ કરેલા ઘરને. અને પોતાના બંધ કરેલા ઘરને જોયા પછી એ પોતાનું ઘર એને યાદ આવે છે. અને જેમ વેચાય, આપણે જે ઢોરને વેચી દીધું છે અને વેચેલું ઢોર જેમ પોતાનું જૂનું કોડને જેમ યાદ કરે છે અને ધણ છોડીને આવે છે, એવી લેખકને આજે દુઃખ, એટલું જ દુઃખ લાગે છે. મિત્રો, આજે આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળશું નવા પિરિયડમાં, ત્યારે આગળ ભણીશું. જય હિન્દ.